આગળ વાત કરીએ તો સિદ્ધપુર વીજ વિભાગમાં પંખો પડતા કર્મચારી ઈજાગ્રસ્ત થતા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સિદ્ધપુર યુજીવીસીએલની ગંગાવાડી અને ઓફિસમાં સવારે તેમના અધિકારી પ્રોગ્રામ આપતા હતા તે સમયે ઉપર સત પર ફરતો સીલિંગ પંખો સત પરથી નીચે પડ્યો હતો. તે સમયે ઇલેક્ટ્રિશિયન એસિસ્ટન્ટ ભાવિક બાબુલાલ પટેલ નીચે ઊભા હતા. તે સમયે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સિદ્ધપુરની સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. યુજીવીસીએલ શહેરની ઓફિસ હાલ જર્જરિત હાલતમાં છે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ઉપરી અધિકારીઓની લેખિતમાં વારંવાર રજૂઆત કરતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અને કર્મચારીઓ જર્જરિત સત નીચે કામ કરવા મજબૂર બન્યા છે. આ વિષયે અધિકારીઓને પૂછતા તેઓ દોષનો ટોપલો એકબીજા પર ઠાલવતા જોવા મળ્યા હતા. યુજીવીસીએલ આ બાબતે કોઈ પગલાં ભરશે કે કેમ તે જોવાનું રહ્યું અને વધુમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમને આ બાબતે સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી કામ શરૂ નહીં કરીએ તેવી ચીમકી આપી હતી. ભરત લીંબચિયા, ZS TV, સિદ્ધપુર. નામ પટેલ ભાવિકુમાર ભાઉભાઈ છે. હું સિદ્ધપુર સિટીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર છું. જ્યારે મારા સાહેબ પ્રોગ્રામ આપતા હતા ત્યારે અમે પ્રોગ્રામ લેતા હતા ત્યારે અશુભાનો પંખો ઉપરથી ચાલુ પંખો પડ્યો છે મારા ઉપર. મને માથામાં ઇજા થયેલ છે. અચ્છા, વિભાગીય જે અધિકારીઓને શું કહેવા માગો છો ભાઈ? તો અમારી ઓફિસ સારી જગ્યાએ અને સારી વ્યવસ્થા રીતે શિફ્ટ કરી આપવામાં આવે તે સારું. કુમાર પરશુદ્ધમભાઈ પરમાર છે. હું સિદ્ધપુર સિટીમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. અમારા મિત્રશ્રી અને અમારા સહપાઠી તરીકે જે કહીએ પણ અમારા સ્ટાફના મિત્ર છે, એમને સવારે અમે જે જોબ પર આવેલા, જોબ પર આવીને સાહેબ અમને રેગ્યુલર જે પ્રોગ્રામ આપે છે તે પ્રમાણે પ્રોગ્રામ આપતા હતા એટલે અમે ટેબલની આજુબાજુ જ હતા. તે દરમિયાન અચાનક જ ઉપરથી સીલિંગમાંથી પંખો પડ્યો અને ભાઈને ચાલુ અને ભાઈને વાગેલ છે. અને આ દરમિયાન ઓફિસ બાબતે અમે ઘણી વાર રજૂઆત કરેલ છે અધિકારીને. આ જ્યારે ત્યારે પણ 14 ઇંચ વરસાદ આવ્યો હતો 2-3 વર્ષ પહેલાં ત્યારે આખો સ્ટોર ધરાશાયી થઈ ગયો હતો. એ વખતે પણ અમે ઉગ્ર રજૂઆત કરી હતી લેખિતમાં બધી, પરંતુ કોઈ દબાણ સર કે જે કારણ સર એ અમને હજી આજ સુધી સમજાતું નથી કે શું પ્રોબ્લેમ છે કે શેના કારણે ઓફિસ બદલાતી નથી. બસ એ જ કહેવું છે કે જો આ ભાવિકભાઈને જ્યાં અને અમે આજે નિર્ણય લીધો છે બધા મિત્ર મળીને કે જ્યાં સુધી આ ઓફિસનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ કાર્ય કરીશું નહીં. અચ્છા, ત્યાં સુધી કોઈ તમે વર્કર છો તો કોઈ અકસ્માત કે એવું કોઈ બીજી જગ્યાએ લાઇટનું ને પ્રોબ્લેમ થાય તો તમે કામ ઉપર જશો કે નહીં? જ્યાં અમારી સેફ્ટી નથી સાહેબ, પહેલાં અમારી સેફ્ટી જરૂરી છે પછી અમે લોકોને સેફ કરી શકીએ. અમે સેફ નથી તો બીજાને ક્યાંથી સેફ કરી શકીએ? કેટલા વ્યક્તિઓ એમ કે હડતાલ ઉપર રહેશો? હડતાલ કરશો ને તમે? હવે સ્ટાફ છે અમારો ટેકનિકલ અને બીજા એપ્રેન્ટિસ મિત્રો છે એ બધા અમારી સાથે જ છે અને અમે દરેક જણ હડતાલ ઉપર રહીશું. હડતાલ ઉપર ક્યાં સુધી રહીશું? જ્યાં સુધી આ નિરાકરણ લેખિતમાં, જ્યાં સુધી લેખિતમાં કોઈ પણ અધિકારી કે કોઈ વ્યક્તિ અમને લેખિતમાં સંપૂર્ણપણે કહેશે નહીં કે આ ટાઈમિંગમાં અમે ઓફિસનું બદલીશું કે ઓફિસ તમને વ્યવસ્થિત કરી આપીશું.